લીંબડી તાલુકાના પાંદરી ખાતે અંદાજીત રૂપિયા 14 લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરતા રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં આધુનિક ભવનના નિર્માણ થકી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવી રાજ્ય સરકાર લોક સુખાકારી માટેનું સનિષ્ઠ કાર્ય કરી રહી છે. લીંબડી તાલુકાના પાંદરી ખાતે અંદાજીત રૂપિયા 14 લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરતા રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં આધુનિક ભાવના નિર્માણ થકી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવી રાજ્ય સરકાર લોક સુખાકારી માટેનું સનિષ્ઠ કાર્ય કરી રહી છે. તેમણે સાથે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગામડાઓને પાકા રસ્તાથી જોડીને ગ્રામ્ય વિકાસને વેગ આપ્યો છે. સાથોસાથ જ્યોતિગ્રામ યોજના દ્વારા ગુજરાતના ગામડાઓમાં 24 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ બનાવ્યો છે. તેમણે રાજ્યમાં મહિલા સશક્તિકરણ અર્થે હાથ ધરાયેલ વિવિધ કાર્યોનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે મહિલાઓ સશક્ત બને તે માટે રાજ્ય સરકારે અનેક પગલાં ભર્યા છે. 108 દ્વારા લોકોના આરોગ્યની ચિંતા કરી છે. સાથોસાથ 181 અભિયમ દ્વારા મહિલાઓની સુરક્ષા માટેનું કાર્ય પણ કર્યું છે. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે ગાગરેટિયા, ગાગોસર, સામતપર, ફૂલવડી અને ઉંતડી ગ્રામ પંચાયત ઘરનું તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, લીંબડી.